તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ થિયરી જોઈએ. માદા પ્રજનન તંત્ર એટલે કે ધ ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ. તો મિત્રો, આ થિયરી પણ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, જે 4 માર્ક્સમાં પૂછાઈ શકે અથવા તો 3 માર્ક્સમાં પણ પૂછાઈ શકે છે. હવે માદા પ્રજનન તંત્ર નીતમ પ્રદેશમાં આવેલું છે, જે એક જોડ અંડપિંડ અને એની સાથે એક જોડ અંડવાહિનીઓ, ગર્ભાશય, ગ્રીવા, યોનિમાર્ગ અને બાહ્ય જનનેન્દ્રિયો ધરાવે છે. તો આ થઈ ગયા માદા પ્રજનન તંત્રના ભાગ. તંત્રના આ ભાગોની સાથે એક જોડ સ્તન ગ્રંથિઓ રચનાત્મક અને ક્રિયાત્મક રીતે સંકળાયેલી છે. આ તમામ અંડકોષ પાત, ફલન, ગર્ભધારણ, જન્મ અને બાળ સંભાળની પ્રક્રિયાઓને મદદરૂપ થાય છે. તો આ જે આપણે બધા ભાગ જોયા એ સેમાં મદદરૂપ થાય, તો અંડકોષ પાત એટલે કે અંડકોષનું ઉત્પાદન થવું, ફલનની ઘટના એટલે કે 2 અલગ અલગ જન્યુઓ જોડાવવા, ગર્ભધારણ, જન્મ અને બાળ સંભાળ સાથે સંકળાયેલા છે. તો હવે આ દરેક ભાગને આપણે વિસ્તારથી જોઈએ. અંડપિંડ માદા જનનકોષ, કયો તો અંડકોષ, અને ઘણા સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવો જેવા કે અંડપિંડીય અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરતા મુખ્ય માદા જાતીય અંગ છે. અંડપિંડ ઉદરના નીચે ભાગે દરેક બાજુએ એક એક ગોઠવાયેલ છે, જો આપણે આકૃતિ દ્વારા જોઈ શકીએ છીએ. હવે આકૃતિમાં શું દર્શાવેલ છે? તો આ થઈ ગયું અંડપિંડ. એક જોડ અંડપિંડ આવેલી હોય છે. દરેક અંડપિંડ આશરે 2 થી 4 સેન્ટીમીટર લાંબો અને નીતમની દિવાલ તેમજ ગર્ભાશય સાથે અસ્થિબંધ દ્વારા સંપર્કમાં જોડાયેલા હોય છે. અંડપિંડ કેવા હોય તો નાના હોય છે. અને કઈ રીતે જોડાયેલા હોય છે અંડપિંડ? તો 2 થી 4 સેન્ટીમીટર લાંબા અંડપિંડ નું કદ કેટલું? તો 2 થી 4 સેન્ટીમીટર લાંબા હોય છે. અને નીતમની દિવાલ તેમજ ગર્ભાશય સાથે અસ્થિબંધ દ્વારા, આપણે જોઈ શકીએ છીએ કે ગર્ભાશય સાથે અસ્થિબંધ દ્વારા જોડાયેલા હોય છે અને નીતમની દિવાલ દ્વારા આ રીતે જોડાયેલા હોય. સેના દ્વારા? તો અસ્થિબંધ દ્વારા જોડાયેલા હોય. દરેક અંડપિંડ પાતળા અધિસ્તરીય આવરણ દ્વારા આવરિત હોય છે, જે અંડપિંડીય આધારકને આવરે છે. આધારક 2 વિસ્તારમાં વિભાજિત થાય છે, પરિઘવર્તી બાહ્યક અને અંદરનું મજ્જક. હવે આ જે અંડપિંડ જે છે એની આંતરિક રચના આપણે જોઈએ. તો આપણે આ જે અંડપિંડ છે એની આકૃતિ જોઈએ, આંતરિક રચના. તો અંડપિંડની આંતરિક રચનામાં આપણે જોઈ શકીએ છીએ કે 2 ભાગ દ્વારા આવરિત હોય છે. આ બહારનું આવરણ છે. તો પરિઘ તરફના ભાગને શું કહેવાશે? બાહ્યક કહેવાશે. જ્યારે મધ્યનો ભાગને શું કહેવાશે? તો મજ્જક. આ ભાગને શું કહેવાશે? મજ્જક કહેવાશે. જ્યારે પરિઘ તરફના ભાગને શું કહેવાશે? બાહ્યક કહેવાશે. અંડવાહિનીઓ એ ગર્ભાશયની નળી, ગર્ભાશય અને યોનિમાર્ગ મળી માદા સહાયક નલિકાઓ બનાવે છે. આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ આ અંડપિંડ છે. ત્યાર પછી આ જે ભાગ છે એને શું કહેવાશે? અંડવાહિની કહેવાય છે. આ અંડવાહિનીઓ કે ગર્ભાશયની નળી જે છે એને ગર્ભાશયની નળી અથવા તો અંડવાહિની તરીકે ઓળખવામાં આવે છે, જે ગર્ભાશય અને યોની માર્ગ મળી માદા સહાયક નલિકા બનાવે છે. આ યોની માર્ગ અને ગર્ભાશય મળી માદા સહાયક નલિકા બનાવે. અંડપિંડના પરિઘ વિસ્તારની ગર્ભાશય સુધી લંબાયેલા દરેક અંડવાહિની ગર્ભાશય નળી આશરે 10 થી 12 સેન્ટીમીટર લાંબી હોય. આ જે અંડવાહિનીની લંબાઈ કેટલી હોય? તો 10 થી 12 સેન્ટીમીટર. તેના અંડપિંડીય નજીક રહેલા ગળણી આકારના ભાગને શું કહેવાશે? અંડવાહિની નિવાપ, જે 2020 ગુજસેટમાં પણ ક્વેશ્ચન પૂછાયો હતો. આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે અંડપિંડની નજીક રહેલો આ અંડપિંડ છે એની નજીક રહેલો ગળણી આકારનો જે ભાગ છે એને શું કહેવાશે? અંડવાહિની નિવાપ કહેવાશે. અંડવાહિની નિવાપની કિનારીઓ આંગળી જેવા પ્રવર્ધો ધરાવે છે, જેને શું કહેવાશે? ફિબ્રી તરીકે ઓળખવામાં આવે છે, જે અંડપાત બાદ મુક્ત થતા અંડકોષને એકત્રિત કરવામાં મદદ કરે. એટલે કે આ અંડપિંડમાંથી જ્યારે અંડકોષ ઉત્પન્ન થાય ત્યારે અંડકોષ ફિબ્રીની મારફતે અંડવાહિની નિવાપમાં જશે, એટલે કે આ ફિબ્રી એને મદદરૂપ થશે.
અંડવાહિની નિવા તુંબિકાથી ઓળખાતા અંડવાહિનીના પહોળા ભાગ તરફ દોરાય છે. આજે અંડવાહિની નિવાબ છે, હવે આગળ જઈને કયા ભાગમાં પરિણમે તો તુંબિકામાં પરિણમે છે. અંડવાહિનીનો અંતિમ ભાગ ઇથમસ, આ છેલ્લો ભાગને શું કહેવાશે, ઇથમસ, જે સાંકડું પોલાંડર આવે છે અને તે ગર્ભાશય સાથે જોડાય છે. તો આપણે અંડવાહિનીના મુખ્ય ત્રણ ભાગ જોઈ શકીએ, કયા કયા, તો અંડવાહિની નિવાબ, તુંબિકા અને ઇથમસ. અંડવાહિની નિવાબ જે છે એના કિનારે આવેલા ફિબ્રી જેવા આંગળી જેવા પ્રવર્ધને શું કહેવાશે, ફિબ્રી કહેવાશે. એનું કાર્ય શું છે, તો અંડપિંડમાંથી મુક્ત થતાં અંડકોષને અંડવાહિની નિવાબ તરફ લઈ જવું. ત્યાર પછી અંડવાહિનીનો બીજો ભાગ કયો, તો અંડવાહિની નિવાબનો પહોળો ભાગને તુંબિકા કહેવાશે. ત્યાર પછી તુંબિકા પછીનો જે નલિકામય ભાગ છે, સાંકડો ભાગ, એને શું કહેવાશે, ઇથમસ કહેવાશે. આ રીતે ઇથમસનો ભાગ એટલે કે અંડવાહિની સેમાં જોડાય છે, તો ગર્ભાશય સાથે જોડાય છે. ત્યાર પછી જોઈએ તો ગર્ભાશય એક જ હોય છે અને તેને કૂક પણ કહેવાય છે. ગર્ભાશયનો આકાર ઊંડા નાસપતિ જેવો છે. હવે આપણે આકૃતિમાં પણ જોઈ શકીએ છીએ કે આકૃતિમાં ગર્ભાશય દર્શાવવામાં આવેલું છે. આપણે આકૃતિમાં જોઈ શકીએ કે ગર્ભાશય જે છે ઊંધા નાસપતિ આકારનો રચના દર્શાવેલી છે. અને આ જે ગર્ભાશય જે છે એ નિતંબની દિવાલ સાથે જોડાયેલ અસ્થિબંધ દ્વારા આધાર પામેલ હોય છે. ગર્ભાશય યોનિમાર્ગમાં સાંકડી ગ્રીવા દ્વારા ખુલે છે અને ગ્રીવાની ગુહાને ગ્રીવા નળી કહેવાય છે. હવે ફરી આપણે આકૃતિ દ્વારા જોઈ શકીએ છીએ કે ગર્ભાશય યોનિમાર્ગમાં સાંકડી ગ્રીવા દ્વારા ખુલે છે અને ગ્રીવાની ગુહાને શું કહેવાશે, ગ્રીવા નળી કહેવાય. તો આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ આ ગર્ભાશય છે. ગર્ભાશય જે છે એ એના પાછળ કયા ભાગમાં ખુલશે, તો સાંકડી ગ્રીવા દ્વારા, ગ્રીવા નળી દ્વારા ગ્રીવામાં ખુલશે. અને આ જે ગ્રીવા નળી જે છે એ યોનિમાર્ગ સાથે જોડાયેલ જન્મનળી બનાવે છે. ગર્ભાશયની દિવાલ પેશીના ત્રણ સ્તરો ધરાવે છે. બહારનું પાતળું સ્તર પેરીમેટ્રિયમ, મધ્યનું અરેખિત સરળ સ્નાયુઓનું જાડું સ્તર માયોમેટ્રિયમ, અને અંદરના ગ્રંથિય સ્તરને શું કહેવાશે, એન્ડોમેટ્રિયમ કહેવાય છે, જે ગર્ભાશય ગુહાનું અસ્તર બનાવે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ થિયરી. ગર્ભાશયની આંતરિક રચના એક્ઝામમાં પૂછાય ત્યારે આપણે આ પેરેગ્રાફ લખવાનો રહેશે. તો આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે સૌથી અંદરના સ્તરને શું કહેવાશે, એન્ડોમેટ્રિયમ, ત્યાર પછીના સ્તરને માયોમેટ્રિયમ અને સૌથી બહારના સ્તરને પેરીમેટ્રિયમ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી એન્ડોમેટ્રિયમ ઋતુચક્ર દરમિયાન ચક્રીય ફેરફારમાંથી પસાર થાય છે, જ્યારે માયોમેટ્રિયમ બાળકના પ્રસવ દરમિયાન મજબૂત સંકોચન દર્શાવે છે. તો આ રીતે ગર્ભાશયના ત્રણ સ્તર દર્શાવેલા છે, એન્ડોમેટ્રિયમ, માયોમેટ્રિયમ અને પેરીમેટ્રિયમ, જે દરેકનું કાર્ય પણ અહીં દર્શાવવામાં આવેલ છે. હવે જોઈએ માદા પ્રજનન તંત્રના બાહ્ય જનનેન્દ્રિયો. આ ક્વેશ્ચન પણ બે માર્ક્સમાં પૂછાઈ શકે. તો માદામાં બાહ્ય જનનેન્દ્રિયોમાં કોનો કોનો સમાવેશ થાય, તો મોન્સ પ્યુબિસ, મુખ્ય ભગોષ્ઠ, ગૌણ ભગોષ્ઠ, યોનિપટલ અને ભગ શિશ્નનો સમાવેશ થાય છે. હવે મોન્સ પ્યુબિસ એ મેદ પેશીની બનેલી ત્વચા દ્વારા આવરિત અને પ્યુબિસ વાળ ધરાવતી ગાદી જેવી રચના છે. તો આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે ગર્ભાશય દર્શાવેલ છે, ત્યાર પછી એના નીચેના ભાગની ગ્રીવા કહેવાશે અને આ ભાગ કોણ, ગ્રીવા જે છે એ એના આગળ જઈશે એમાં ખુલશે તો યોનિમાં ખુલશે, યોની આગળ જઈશે એમાં ખુલશે તો યોનિ માર્ગમાં ખુલે છે. ત્યાર પછી બાહ્ય જનનેન્દ્રિયો ભાગો જોઈએ આપણે, તો એમાં મુખ્ય ભગોષ્ઠ ભાગ દર્શાવેલમાં આવેલો છે. ત્યાર પછી એના ઉપરનો જે ભાગ છે એને શું કહેવાશે, ગૌણ ભગોષ્ઠ, અને ભગના શિશ્નનો ભાગ દર્શાવવામાં આવેલ છે. ત્યાર પછી આ મૂત્રાશય છે અને મૂત્રાશયના નીચેના ભાગને શું કહેવાશે, મૂત્ર માર્ગ કહેવાશે. અને પ્યુબિસ સિમ્ફાઇસિસ આ ભાગ દર્શાવેલ છે, ગાદી જેવો ભાગ પ્યુબિસ સિમ્ફાઇસિસ કહેવાશે. અને આ જે યોનિમાર્ગ છે એના પાછળના ભાગમાં જે દ્વાર ખુલે એને શું કહેવાશે, મળદ્વાર કહેવાશે. તો આ રીતે નિતંબ પ્રદેશમાં આવેલા માદા પ્રજનન તંત્રની આકૃતિ આપણે નામનિર્દેશ સાથે જોઈ શકીએ છીએ. તો આ રીતે બાહ્ય
જનનેન્દ્રિયના કેટલાક ભાગ દર્શાવવામાં આવેલ છે. હવે દરેકનું આપણે કાર્ય જોઈશું. તો મુખ્ય ભગોષ્ઠ પેશીની માંસલ કડીઓ છે, જે મોન્સ પ્યુબિસની નીચે સુધી લંબાયેલી અને યોનિમાર્ગના મુખને ઘેરતી રચના છે. ગૌણ ભગોષ્ઠ એ મુખ્ય ભગોષ્ઠની નીચે આવેલ એક જોડ પેશીમય ગળી છે. યોનિમાર્ગનું મુખ એક કલા દ્વારા ઘણીવાર અંશત આવરિત હોય છે, જેને શું કહેવાશે, યોની પટલ અથવા તો હાઈમીન પણ કહેવાય છે. ભગ્ન શિશ્નિકા નાની આંગળી જેવી રચના છે, જે મૂત્રમાર્ગના મુખની ઉપર બે ગૌણ ભગોષના ઉપરી જોડાણ સાથે આવેલ છે. હવે યોની પટલ ઘણીવાર પ્રથમ મૈથુન કે સમાગમ દરમિયાન ફાટી જાય છે, જો કે અચાનક પડવાથી અથવા તો આંચકો લાગવાથી અથવા તો યોની ટેમ્પોન્સ. આ યોની ટેમ્પોન્સ શું છે? તો ઋતુચક્ર દરમિયાન યોનિમાર્ગના ઋતુ પ્રવાહને શોષવા માટેનું દાખતરી સાધન, એટલે કે એક પ્રકારનું સાધન છે, આર્ટિફિશિયલ સાધન, જેને યોની ટેમ્પોન કહેવાય છે. તો ઘણી વખત યોની ટેમ્પોન દાખલ કરતી વખતે પણ આ જે યોની પટલ જે છે એ ફાટી જાય છે. કેટલીક વાર રમતો જેવી કે ઘોડેસવારી, સાયકલ સવારી વગેરે સક્રિય ભાગ લેવાથી પણ તૂટી શકે છે. ત્યાર પછી કેટલીક સ્ત્રીઓમાં યોની પટલ મૈથુન બાદ પણ જળવાઈ રહી છે. યોની પટલની હાજરી અથવા તો ગેરહાજરીને કૌમાર્ય એટલે કે વર્જિનિટી અથવા તો જાતીય અનુભવનું વાસ્તવિક છે, જે ભરોસાપાત્ર સૂચન માનવામાં આવતું નથી. આ રીતે આપણે બાહ્ય જનનેન્દ્રિયો વિશે જોઈ ગયા અને દરેકનું કાર્ય પણ દર્શાવવામાં આવેલ છે. ત્યાર પછી આપણે જોઈએ કે સ્તન ગ્રંથિ, માદા સસ્તનોની લાક્ષણિકતા સ્તન ગ્રંથિ વિશે જોઈએ. તો આ સ્તન ગ્રંથિની આકૃતિ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એ પણ નામ નિર્દેશન સાથે. તો આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ સ્તન ગ્રંથિ જે છે એમાં કયા કયા ભાગોનો સમાવેશ થાય, તો મેદનો સમાવેશ થાય છે. આ ભાગ જે દર્શાવેલ છે શું છે, મેદ છે. ત્યાર પછી સ્તન ખંડોનો સમાવેશ થાય છે, ત્યાર પછી સ્તન કુપિકાઓનો સમાવેશ થાય, ત્યાર પછી સ્તન નલિકા, તુંબિકા, દુગ્ધનળી, નિપલ અને તંતુપેશી. એટલે શરૂઆત ક્યાંથી થશે, તો નિપલથી શરૂઆત થાય છે. નિપલ સેમાં ખુલે તો દુગ્ધનળીમાં ખુલે, દુગ્ધનળી સેમાં ખુલશે તો તુંબિકામાં ખુલશે, તુંબિકા સેમાં ખુલશે તો સ્તનનલિકામાં ખુલશે, સ્તનનલિકા સેમાં ખુલશે તો સ્તન કુપિકા, અને સ્તન કુપિકા સ્તન ખંડોમાં ખુલે છે. તો આ રીતે સ્તન ગ્રંથિની રચના જોઈ શકાય છે. આ ઉપરાંત આ જે સ્તન ખંડો જે છે એના પાછળના ભાગમાં પાસરી આવેલી હોય છે અને આંતરપાસરી સ્નાયુનો સમાવેશ થાય છે, એટલે કે દરેક પાસરીઓ વચ્ચે સ્નાયુ ગોઠવાયેલા હોય છે. ત્યાર પછી પેક્ટોરાઇલિસ મેજર સ્નાયુ, એટલે કે એક વિશિષ્ટ પ્રકારના સ્નાયુ આવેલા હોય છે, એનું નામ શું છે, પેક્ટોરાઇલિસ મેજર સ્નાયુ. હવે આપણે થિયરી દ્વારા જોઈએ તો ક્રિયાસર સ્તન ગ્રંથિ એ બધા જ માદા સસ્તનોની લાક્ષણિકતા છે. સ્તન ગ્રંથિઓ ગ્રંથિમય પેશી અને ભિન્ન માત્રામાં ચરબી ધરાવતી જોડમાં આવેલ રચના છે. પ્રત્યેક સસ્તનની ગ્રંથિમય પેશી 15-20 સ્તન ખંડોમાં વહેંચાયેલી છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે MCQs માટે કે પ્રત્યેક સસ્તનની ગ્રંથિમય પેશી 15-20 સ્તન ખંડોમાં વહેંચાયેલી છે, કે જે કુપિકાથી ઓળખાતા કોષોના સમૂહ ધરાવે. એટલે કે સ્તન ખંડો સેના દ્વારા જોડાયેલા હોય, તો કુપિકા દ્વારા જોડાયેલા હોય છે. કુપિકાના કોષો દ્વારા સ્ત્રવતું દૂધ કે જે કુપિકાના પોલાણમાં સંગ્રહ પામે છે. કુપિકા સ્તન નલિકાઓમાં ખુલે છે અને દરેક ખંડની નલિકાઓ ભેગી મળી સ્તન વાહિની બનાવે છે. અને ઘણી સ્તન પ્રત્યેક સ્તનની ગ્રંથિમય પેશી 15-20 સ્તન ખંડોમાં વહેંચાયેલી છે, જે કુપિકાથી ઓળખાતા કોષોના સમૂહ ધરાવે છે. કુપિકાના કોષો દ્વારા સ્ત્રવતું દૂધ જે કુપિકાના પોલાણમાં સંગ્રહ પામે છે, એટલે કે દૂધનો સંગ્રહ ક્યાં થાય છે, તો કુપિકાના પોલાણમાં એટલે કે ગુહામાં. કુપિકા સ્તન નલિકાઓમાં ખુલે છે અને દરેક ખંડની નલિકાઓ ભેગી મળી સ્તન વાહિની બનાવે છે. અને ઘણી સ્તન વાહિનીઓ ભેગી મળી પહોળી સ્તન તુંબિકા બનાવે છે, જેથી દુગ્ધ વાહિની સાથે જોડાયેલી હોય છે અને એના દ્વારા દૂધ શોષવાથી બહાર નીકળે છે.
તો આ રીતે આપણે સ્તન ગ્રંથિ જે છે એની આંતરિક રચના જોઈ છે, જેમાં દરેકનું કાર્ય પણ જોયું છે અને કઈ રીતે કયા ભાગો જોડાયેલા છે આપણે આકૃતિ દ્વારા પણ સમજી ચૂક્યા છીએ.